કિમપી કાવ્યાની જાનાતી વિરલો ભૂવી કાવ્યનું તત્વ જાણનારાઓ આ દુનિયામાં વિરલ હોય છે અને માટે જ ઉત્તમ સાહિત્યકારને પ્રકાશકો ઝટ મળતા નથી પુસ્તક પ્રકટ થઈ પણ ગયું તો વીસ ત્રીસ વર્ષ પછી તો શોધ્યું જડતું નથી આવા વાતાવરણમાં ગુજલીટનો પ્રવેશ થાય છે ગુજલીટ આપણને ત્રેવડી મુક્તિ આપે છે પહેલી મુક્તિ તે સ્થળની જેતપુરથી જર્સી સુધીની વ્યક્તિ પુસ્તકો વાંચી શકે બીજી મુક્તિ તે કાળની બે ત્રણ દાયકા પહેલાંના પણ પુસ્તકો વાંચી શકાય અને આજ પછી બે ત્રણ દાયકા પછી પણ વાંચી શકાશે અને ત્રીજી મુક્તિ તે ખર્ચની ન લેખકે પ્રકાશન માટે ખર્ચ કરવો પડે ના વાચકે ગ્રંથો ખરીદવામાં તો જ્યારે કરોડો ગુજરાતીઓની પાસે સ્માર્ટફોન હોય તે વખતે ગુજલીટનો વાચક વર્ગ કેટલો વિશાળ હોઈ શકે તમે કલ્પના તો કરો પણ ગુજલીટની કસોટી ક્યાં થશે જાણો છો પુસ્તકોની ગુણવત્તા જાળવવા માટે મધ્યયુગમાં એલેક્ઝાન્ડ્રિયામાં એક વિશ્વવિખ્યાત પુસ્તકાલય હતું સદીઓનું સંચિત જ્ઞાન તેમાં એકઠું થયું હતું ગુઝલીટે ગુજરાતના એલેક્ઝાન્ડ્રિયા બનવાનું છે હા સપનું છે તો વિરાટ પણ આપણને વામણા સપનાઓમાં રસ જ નથી